પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સાથે હાથમાં રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી કલેક્ટર કચેરીની બહાર બસો થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે

રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે ભાજપ જે રામના નામે વોટ માંગે છે તે રામ પણ ક્ષત્રિય સમાજના હતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અત્યારે સરકારની બેઠક ચાલી રહી છે તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા નથી સરકાર સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવામાં નહીં આવે રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે વધુમાં સમાજના આગેવાન શિલ્પાભાઈ જણાવ્યું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે જે વાણીનો ઉપયોગ કરે છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ એમ બેટી કી કરો વરના ખુરશી ખાલી કરો

નિવેદન કોઈ એક પક્ષના આગેવાને કર્યું છે કલેક્ટરના આવેદનપત્ર કેમ તો આપ જાણો છો કે કલેક્ટર પ્રજાના પ્રતિનિધિ છે સરકારના પણ પ્રતિનિધિ છે એટલે લોકશાહીમાં અમારી વાત સક્ષમ કક્ષાએ યોગ્ય કક્ષાએ અમારે પહોંચાડવી હોય તો એનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ એ કલેક્ટર શ્રી છે એટલે અમે આજે સમગ્ર અમદાવાદની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ છે યુવાનો પણ છે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા કે જેઓ હાલમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે એમને કોઈ સમાજની અંદર મત લેવા માટે સમાજ સમાજ વચ્ચે વૈમનુષ્ય ઊભું કરવાનો પ્રયત્ન કર્યો એમને એવું કહ્યું કે રાજા મહારાજાઓ પણ નમ્યા ત્યાં સુધી તો ઠીક હતું પણ એ અટક્યા નહીં અને સમાજની બહેન દીકરીઓની અસ્મિતા ઘવાય એ રીતે એમને કહ્યું કે બેટી રોટીનો પણ વ્યવહાર કર્યો તો હું મિસ્ટર રૂપાલાને પૂછવા માગું છું કે કયા ઇતિહાસમાં આવું લખ્યું છે કે અંગ્રેજો સાથે ક્ષત્રિયોએ એ રાજા મહારાજોએ બેટી બેટીનો વ્યવહાર કર્યો તો આનાથી અમારી લાગણી દુભાઈ છે અને આપ જુઓ છો કે ગઈકાલે વીસ જગ્યાએ આવેદનપત્ર અપાણું આજે દસ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે આજે પાંચ જગ્યાએ દહન નો કાર્યક્રમ છે ગઈકાલે અગિયાર જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના દહન દહનનો કાર્યક્રમ કર્યો અને જ્યાં સુધી એમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ બેસશે નહીં ચાવડા પ્રદેશ ગુજરાત રૂપાલાજીએ જે એમનું એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ છે ડમી ઉમેદવારની એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે પણ અમારા તરફથી સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અપમાન એમણે સમાજનું કર્યું છે એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે જય માતાજી હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા પ્રમુખ રાજપૂત વિદ્યાસભા આજ સુધી સરકાર તરફથી સમાજના કોઈ પણ નેતાઓને કે કોઈપણ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હજી સુધી આ ચર્ચામાંથી અમને બહાર જ રાખવામાં આવ્યા છે

ક્ષત્રિય સમાજનું અપમાન કરી અને હજુ ઇન્સ્ટા પર બે અને ઝૂલી રહ્યા છે પણ એમને ખબર નથી અને એ એમ કહે છે કે હજુ ઉમેદવાર હું છું એમની વાત સાચી છે આજની તારીખે ઉમેદવાર છે કદાચ કાલે નહીં હોય કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ કરવાનો નથી તો એ વ્યક્તિગત મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાની વાત છે